હવે આગળ વાત કરીએ તો દીવ પ્રશાસન દ્વારા દારૂની ફેક્ટરી જમીનદોસ કરાતા દીવના રાજકારણમાં ભૂકંપ સર્જાયો. પર્યટન સ્થળ દીવ 19 ડિસેમ્બર 1961 રોજ પોર્ટુગલના શાસનમાંથી મુક્ત થયા બાદ ભારત સરકારે દીવનો પ્રશાસનિક કબજો લીધા બાદ દીવને સંઘ પ્રદેશનો દરજ્જો આપ્યો. દીવનું ભૌગોલિક ક્ષેત્રફળને માત્ર ને માત્ર 13 કિલોમીટરની લંબાઈ અને 13 કિલોમીટરની પહોળાઈને ખડકો કાંદી આવેલ છે. દીવ એક અરબી સમુદ્રના કિનારે વસેલો ટાપુ છે, તેથી અહીં ખેતીલાયક જમીન ખૂબ જ ઓછી આવેલ છે. વાત કરવામાં આવે તો સંઘ પ્રદેશ દીવમાં વર્ષ 1980 થી 1984 સુધી ગોવા, દમણ અને દીવના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર તથા કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ નારાયણ એસ ફુગરોને દીવ સિવિલ એડમિનિસ્ટર દ્વારા તારીખ 17-10-1973 રોજ સેક્શન 28ના આધારે ગોવા દમણ દીવ લેન્ડ રેવન્યુ કોડ 1968ના રૂલ્સ 30 અને 39ના આધારે સર્વે નંબર 101 પીટીએસ નંબર 92A4/17,747 કેવેર મીટર સરકારી જમીન લીજ ઉપર આપેલ હતી. તેમાંથી દીવ સિવિલ એડમિનિસ્ટર દ્વારા 5,700 સ્કેવર મીટર સરકારી જમીન ટ્રાન્સફર કરી ત્યાં કલ્પના ડિસ્ટિલરી અને કલ્પના ફિઝરનો પ્લાન્ટ સરકારી શરતોને આધારે કાર્યરત થયો. કલ્પના ડિસ્ટિલરી અને કલ્પના ફ્રીઝરના પ્લાન્ટમાં નવેમ્બર 2019 થી આ બંને પ્લાન્ટમાં કોઈ પણ જાતનું પ્રોડક્શન થતું ન હોવાના કારણે એક્સાઇઝ કમિશનર દ્વારા તારીખ 14 જુલાઈ 2022ના રોજ કલ્પના ડિસ્ટિલરીનું લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું. ત્યારબાદ દીવ મામલતદારે કલ્પના ડિસ્ટિલરી અને કલ્પના ફ્રીઝરના પ્લાન્ટની ફાઇલનું ઇન્સ્પેક્શન અને વેરિફિકેશન રિપોર્ટ આપ્યો કે કલ્પના ડિસ્ટિલરી અને કલ્પના ફ્રીઝરનો પ્લાન્ટ ઘણા લાંબા સમયથી કાર્યરત નથી અને મશીનરીની કન્ડિશન પણ સારી નથી. તેમજ આ સરકારી જમીનનો કોમર્શિયલ બસ પાર્કિંગના ઉપયોગમાં લેવામાં આવતા સરકારી જે ઉદ્દેશ આપેલ હોય તેનો અને સરકારી શરતોનો ખુલ્લે આમ ઉલ્લંઘન થઈ રહેલું હોય તેથી દીવ કલેક્ટર ફોરમન બ્રહ્માના આદેશથી દીવ જિલ્લા મામલતદારે આ જમીનના કબજેદારોને નોટિસ આપી જમીન અને બાંધકામોનો કબજો મેળવી આ સરકારી જમીન ઉપર કલ્પના ડિસ્ટિલરીમાં દારૂની ફેક્ટરી અને કલ્પના ફ્રીઝરના પ્લાન્ટને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરતા દીવના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો. આ કલ્પના ડિસ્ટિલરી અને કલ્પના ફ્રીઝરના પ્લાન્ટ માટે જે સરકારી જમીનની ફાળવણી કરવામાં આવી હતી તે ગોવા દમણ દીવના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર તથા ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ નારાયણ એસ ફુગરોના પરિવારને દીવ સિવિલ એડમિનિસ્ટર દ્વારા લીજ ઉપર આપેલ હતી. આ કાનૂની કાર્યવાહીમાં એડીએમ કમ સીઈઓ ડોક્ટર વિવેક કુમાર અને દીવ જિલ્લા મામલતદાર ધર્મેશ દમણિયાની આગેવાની હેઠળ અવ્વલ કારકુન રામજીભાઈ તલાટી, ઇકન તલાટી, હરિભાઈ કલેક્ટર, કાર્યાલયના ડ્રાફ્ટમેન રાજેશભાઈ, અક્ષય બામણિયા અને સિટી સર્વેના કર્મચારીઓ હાજર રહીને તમામ કાનૂની કાર્યવાહી સંપન્ન કરી હતી. નક્ષિકટ વી જેડ એસ ટીવી દીવ.